ખેંચની બીમારીથી અનેક લોકો પીડાતા હોય છે, પરંતુ મોટાભાગના લોકો એવું માને છે કે ખેંચની બીમારીની કોઈ સારવાર થતી નથી અને એમાં પણ ભૂવા ભગત પાસે જાય છે. પરંતુ મેડિકલ ક્ષેત્રે ખેંચની બીમારીની સારવાર શક્ય બની છે. ખેંચની બીમારીથી પીડાતા દર્દી માટે એક સર્જરી સારવારની જરૂર હોય છે. તેમાં પણ યુનિક હોસ્પિટલ ખાતે ફૂલ ટાઈમ ફરજ બજાવતા ન્યુરોસર્જન ડૉક્ટર કિરીટ શાહે તાજેતરમાં જ લિંબાયતની આમલા નામની પરિણીતા કે જે ખેંચતી બીમારીથી હતી તેના પર સફળતાપૂર્વક સર્જરી કરીને આ પરિણીતાને આ બીમારીથી છુટકારો અપાવ્યો. આ અંગે ડૉક્ટર કિરીટ શાહે જણાવ્યું હતું કે ખેંચની બીમારીથી પીડિત વ્યક્તિ સામાન્ય જીવન જીવી શકતો નથી. ગમે ત્યારે ખેંચ આવી જવાના કારણે તે પડી જાય છે અને ઈજાગ્રસ્ત થઈ જાય છે. હંમેશા 5 થી 7 ગોળીઓ લેવી પડતી હોય છે, જે સારવાર ખૂબ જ ખર્ચાળ હોય છે. એટલું જ નહીં, લાંબે ગાળે વ્યક્તિ યાદદાસ્ત પણ ગુમાવવા લાગે છે. ત્યારે એકમાત્ર એન્ટોરોમેશિયલ ટેમ્પોરલ લોબેક્ટોમી વિથ સિલેક્ટ અમીગાંડલો હાઇપોકેપ્ટોટોમી સર્જરી થકી આ બધી જ જફામાંથી મુક્તિ મેળવી શકાય છે. આ સર્જરી બાદ વ્યક્તિ ક્વોલિટી લાઈફ જીવી શકે છે. મગજનું સીટી સ્કેન અને MRI થકી નિદાન કરીને આ સર્જરી કરવામાં આવે છે. આ સર્જરી બાદ આશંક રીતે કાંટોપૂર્ણપણે બીમારીથી છુટકારો મળી જાય છે. સર્જરીનો સક્સેસ રેશિયો 70-80% જેટલો છે. હું ડૉક્ટર કિરીટ શાહ, ફૂલ ટાઈમ ન્યુરોસર્જન, યુનિક હોસ્પિટલ. ત્રેવીસ વર્ષીય અમલા નામના દર્દીને કોમ્પ્લેક્સ પાર્શિયલ સિઝર્સ નામની બીમારીથી છેલ્લા 5 વર્ષથી તકલીફ હતી. એમને 4-5 પ્રકારની ખેંચની દવા ખાવા છતાં પણ ખેંચની બીમારીમાં કંટ્રોલ નહોતો આવતો, એટલે પેશન્ટને યુનિક હોસ્પિટલ ખાતે ટેમ્પોરલ લોબ સર્જરી નામની ઓપરેશન કરવામાં આવેલું હતું. ઓપરેશનમાં સિલેક્ટિવ એમાઇગડલો હાઇપોકેમ્પ્ટોમી નામની સર્જરી કરવામાં આવેલી. દર્દીને આજે ઓપરેશન પછી 5 દિવસ થઈ ગયા છે અને એના દવાનો ડોઝ અડધો કરી દેવામાં આવ્યો છે અને મહિનામાં પેશન્ટને દવાથી રાહત મળશે એવી અમે આશા રાખીએ છીએ. આ ઓપરેશન બહુ જટિલ ઓપરેશન હતું અને આશરે 4.5-5 કલાકની ભારે જહેમત બાદ આ સર્જરી કરવામાં આવેલી હતી. સુરતના જનતાને કહેવામાં મેઇન સંદેશ એ છે કે ખેંચની બીમારી માટે આખી લાઈફ લોંગ દવા ખાવાની જરૂર નથી હોતી. ઘણી બધી ખેંચની બીમારી એવી પણ હોય છે કે જેને ઓપરેશનથી ક્યોર કરી શકાય છે અને જિંદગીભર દવા ખાવામાંથી મુક્તિ મળી શકે છે. આ ઓપરેશનમાં સામાન્ય 1-1.5 લાખ રૂપિયાનો ખર્ચો આવતો હોય છે અને ગરીબ દર્દીઓ માટે આયુષ્યમાન ભારત યોજના અથવા તો મા કાર્ડમાં પણ આ ઓપરેશન સામેલ કરવામાં આવેલ છે, તો દર્દીને કોઈ પણ પ્રકારનો આર્થિક બોજો રહેતો નથી. અત્યાર સુધી આ સર્જરી માટે દર્દીઓને દક્ષિણ ભારતમાં જવું પડતું હતું, પરંતુ હવે આ સારવાર સુરતના આંગણે અને તે પણ યુનિક હોસ્પિટલ ખાતે ઉપલબ્ધ છે. 4 માસથી ઉપરના દર્દી ખેંચતી સર્જરી કરાવી શકે છે. મહત્વપૂર્ણ બાબત એ છે કે આ સર્જરીને મા કાર્ડ યોજનામાં આવરી લેવાઈ હોવાથી ગરીબ દર્દીઓમાં પણ આ યોજના હેઠળ સર્જરી કરાવીને ખેંચતી બીમારીથી મુક્તિ મેળવી શકે છે. હર્ષદ સેટા, સમય મીડિયા.